વેરાવળના વોર્ડ નંબર 5 અને 6 માં પ્રાથમિક સુવિધાનો અભાવને લઈને રહીશોમાં રોષ અને હલ્લાબોલ બંને મંદાજે 30,000 થી વધારે વસ્તીને પીવાના પાણી સફાઈ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવથી લોકો થઈ રહ્યા છે પરેશાન આગામી પાલિકાની ચૂંટણી પૂર્વે બંને વોર્ડના વર્તમાન નગરસેવકોનો નિષ્ક્રિયતા બાબતે રહીશોમાં રોષથી નવા જૂની થવાના હવે એધાણ વર્તાઈ રહ્યા છે જિલ્લા મથક વેરાવળમાં વોર્ડ નંબર 5-6 માં આવતા સોમનાથ ટોકીજ વિસ્તારમાં ડઝનેક સોસાયટીઓ છેલ્લા 3 દાયકાથી દરમિયાન ત્યાં વસેલ છે જેમાં અંદાજે 30,000 થી વધારે લોકો વસવાટ કરી રહ્યા છે આ સોસાયટીમાં આજે પણ રસ્તા પીવાના પાણીની સફાઈ સ્ટ્રીટ લાઇટની સુવિધાનો અભાવથી રહીશોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બંને વોર્ડમાં એક પણ સરકારી આરોગ્ય કેન્દ્ર પબ્લિક ગાર્ડન કે સરકારી શાળાઓ પણ નથી જ 12 જેટલી સોસાયટીમાં ઠેર ઠેર ગંદકીના ગંજ બિસ્માર રસ્તાઓ અને ઉભરાતી ગટરો જે આ દ્રશ્યમાં નિહાળી રહ્યા છે અને તો ચોતરફથી જોવા મળી રહ્યું છે કોઈ પછાત વિસ્તાર હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે આ બંને વોર્ડમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવા માટે લોકો મજબૂર બન્યા છે એટલું જ નહીં કાઉન્સિલર દ્વારા સારું કામ કરાવવા રહીશો પાસેથી મોટા રકમના ઉઘરાણા કર્યા છતાં હાલ બદતર હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે બંને વોર્ડમાં સુવિધા આપવા સામાજિક કાર્યકર અને યુવાનો અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કંઈ જ કામ થતું નથી આ ખાડા કાન કરી રહ્યા છે જે થોડું ઘણું કામ થાય છે તે નબળી ગુણવત્તાવાળું હોવાથી તે નિષ્ફળ જાય છે જેથી કરીને મુશ્કેલીનો પારાવાર સામનો કરવો પડે છે અને મુશ્કેલી વધતી ને વધતી જ જોવા મળી રહી છે આ બંને વોર્ડમાં ચૂંટાતા નગરસેવકોની નિષ્ક્રિય અને અણઆવડતના લીધે લોકોની સુવિધાના બદલે દુવિધા મળી રહી છે અને મુશ્કેલી પડી રહી છે આગામી પાલિકા ચૂંટણીમાં આ બંને વોર્ડમાં નો રિપીટ થિયરી સાથે લોકોની મુશ્કેલી ઉકેલી શકે તેવા યુવા શિક્ષિત ઉમેદવાર ઉભા રાખવા માટે લોકો દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવશે તેમ તેમણે સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે આ વિસ્તાર છેલ્લા 35 વર્ષથી રહીશી ભોગવી રહ્યું છે છતાં પણ અહીંયા બેઝિક ફેસિલિટીના નામ પર ટોટલ મીંડું છે એમ કહી શકાય અહીં કોઈ પણ જાતના રોડ છે તો એ ઠેકાણા વગરના છે પેવર બ્લેક ઉપસી આવે છે રસ્તા તૂટેલા છે ગટરની વ્યવસ્થા નથી તમે પાછળ જોઈ શકો છો કે ગટર ઉભરાઈને આવે છે લાઇટના કોઈ ઠેકાણા નથી બેઝિક ફેસિલિટીના નામ અહીં બિલકુલ ઝીરો છે આટલો મોટો વિસ્તાર હોવા છતાં કરોડોનો ટેક્સીસ ગવર્મેન્ટને આપવા છતાં પણ અહીં ગરીબ બાળકો માટે કે જે ખારાકુવા વિસ્તારમાં જે નોકરિયાત કરે છે 5-7 હજાર રૂપિયામાં એ લોકોને ભણવા માટે કોઈ સરકારી સ્કૂલ નથી ન કોઈ સરકારી દવાખાનાની વ્યવસ્થા છે કોઈ કોમ્યુનિટી હોલ નથી કે કોઈ આવાસ યોજના અહીંયા ઉપલબ્ધ નથી આ બેદરકારીના જવાબદાર આગેવાનો પણ છે વર્તમાન કાઉન્સિલરો પણ છે અને તંત્ર પણ છે બસ અહીંના લોકોનો એક રોષ છે કે આવનાર સમયમાં 1 કે 1.5 મહિનામાં આ ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક પક્ષને અહીં એક જ મેસેજ આપવા માંગે છે અહીંના લોકો કે ભૂતકાળમાં જે કોઈ વ્યક્તિ ચૂંટાયેલા આવેલા છે તેમને એકને પણ નો રિપીટ કોઈ પણ બેવડાવવા ન જોઈએ અને નવા વ્યક્તિઓ જે આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે પોતાના ખિસ્સાથી હાથથી અને જીભથી અને મગજથી મજબૂત હોય તેવા વ્યક્તિ આવે અને આ વિસ્તારના લોકોને ન્યાય અપાવે અને એની તકલીફો દૂર કરે એ જ આ વિસ્તારના લોકોની ડિમાન્ડ છે મારું નામ ઇરફાન વજીર બ્લોજભાઈ છે હું અહીંનો સ્થાનિક રહેવાસી છું આ વિસ્તાર છે કુબા મસ્જિદ લકી કોલોની આ વિસ્તારમાં તમે જોઈ જ શકો છો કે કેટલી ગંદકી છે અત્યારે આ છેલ્લા 1.5 વર્ષથી આ ગટરોનું પાણી ઉભરાઈને બહાર આવી રહ્યું છે રોડ જે છે એમાં ખાડા પડી ગયા છે જ્યારે કે રોડને બનાવવા ટાણે આ લોકો કહેતા હતા કે 3-3 વર્ષ સુધી આ રોડમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય પણ છેલ્લા એક કામ થયા પછી 1 કે 1.5 મહિનામાં જ ખાડા પડી ગયા ને અમે લોકો ટેક્સ આપીએ છીએ મ્યુનિસિપાલિટીને જેમ કે રોડ ટેક્સ છે પછી આપણે હાઉસ ટેક્સ છે એ બધી અમે આપીએ છીએ છતાં આ લોકોએ કાઉન્સિલર સફાઈ વેરો છે કાઉન્સિલરોને અમે વાત કરી હતી તો તમારે કામ સારું કરવું હોય તો તમારે ખુદના પૈસા પણ થોડા ઘણા ભોગવવા પડશે અમે લોકોએ ખુદના પૈસા નાખી અને આ રોડ અને ગટર માટે અમે આપેલા હતા ગટરમાં કનેક્શન આપેલા છે આજે એ જ ગટરનું પાણી અમારા ઘરના અંદર પાછું પરત આવે છે પૈસા પણ તમારી પાસે તમે વાત કરો છો તમે પૈસા આપ્યા છે તમારી પાસેથી કોણ પૈસા ઉઘરાવી ગયું હતું ને કેટલી રકમ ઉઘરાવી ગયું હતું કેટલા લોકોને અહીંના સ્થાનિક કાઉન્સિલર છે સબીર બાપુ કરીને જયારે આ ઉઘરાણું કરવામાં આવ્યું હતું ત્યારે મોટી મોટી પાર્ટીઓ પાસે કમથી કમ 25-25 હજાર 10-10 હજાર અને જેવી જેટલી કેપેસિટી જેમ કે મારા પાસે 2.5 હજાર રૂપિયા લઈ ગયા હતા મારા ભાઈ પાસે કુછ કાંઈ 15-1 હજાર રૂપિયા લીધા હતા અને મારા બાજુવાળા છે એના પાસે 25 હજાર રૂપિયા લીધા હતા આગળવાળા છે એના પાસે 10 હજાર રૂપિયા લીધા હતા અને એને એક બીજા ભાઈ પાસેથી પણ 25 હજાર ઉઘરાવવામાં આવ્યા હતા આ રકમ જે ઉઘરાવી શેના માટે શું મુદ્દે ઉઘરાવવામાં આવ્યા હતા એ આ ગટરના અંદર કનેક્શન આપવા માટે ઉઘરાવી હતી ને કે ગટર હવે પાછું પ્રોબ્લેમ નહીં થાય એના માટે એ લોકોએ અમારા હજમ ખાડા પણ અત્યારે બુરી દીધા છે અને બહુ પ્રોબ્લેમ થાય છે પૈસા આપવા છતાં અમારું કામ સારું થતું નથી આખરે આપની માંગ શું છે અમારી માંગ એ છે કે અમને બધી ફેસિલિટી સારી મળે
અમે ટેક્સ ભરીએ છીએ ગવર્મેન્ટને, એટલે અમને એ મળવું જ જોઈએ.